हजू तो जून महीनो पण पूरो नथी थयो त्यां ડુંગળીએ ડરાવવાનું શરૂ કરી દીધું છે। છેલ્લા એકાદ મહિનાથી છૂટક બજારમાં ડુંગળીના ભાવ કિલોએ 25 થી 30 બોલતા ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે। એવામાં થોડા દિવસ પહેલા જેવા સમાચાર આવ્યા હતા કે ડુંગળી કિલોએ 100 રૂપિયા વટાવી જશે, આ સાંભળતા જ આમ આદમીમાં તો ઠીક પરંતુ સરકારમાં પણ બોકાસો બોલી ગયો છે। મોંઘવારીની માથાકૂટ વચ્ચે ડુંગળીના સંભવિત ભાવોએ સરકારની આંખો તો એવી બાળી કે નાણામંત્રીએ સંગ્રહખોરોને માથે ઠીકરું પણ ફોડી દીધું। જો કે ડુંગળીના વ્યાપાર સાથે સંકળાયેલા લોકો સંગ્રહખોર શબ્દને ગાળસમો માને છે। ડુંગળીના સંગ્રહ કરવા વાળાને સંગ્રહખોર નામની ગાળ દેવી એ બિલકુલ ગેરવ્યાજબી છે। ડુંગળીના સંગ્રહ કરવા વાળાને સંગ્રહખોર નામની ગાળ દેવી એ બિલકુલ ગેરવ્યાજબી છે। વાતાવરણમાં ફેરફાર અને કમોસમી વરસાદને કારણે આ વર્ષે ડુંગળીના ભાવમાં ઉથલપાથલ જોવા મળી હોવાના દાવાઓ થઈ રહ્યા છે। નિષ્ણાંતોનું માનીએ તો ઉનાળામાં સારા માલના સંગ્રહ અને નબળા માલની આવકને પગલે આવી સ્થિતિ સર્જાઈ છે। નિષ્ણાંતોના મતે ખેડૂતો અને વેપારીઓ પૈસા કમાવવા માટે નહીં પરંતુ માલના બગાડ અને આગામી સમયમાં ડુંગળીની માંગને ધ્યાનમાં રાખી સંગ્રહ કરતા હોય છે। કરવો જ જોઈએ, કારણ કે ડુંગળી છેલ્લી મે મહિનામાં ખેતરમાંથી બજારમાં આવે ત્યાર પછી પૂરા ચોમાસા દરમિયાન કોઈ માલ મળી શકે નહીં। આવા સંજોગોમાં ચોમાસાના વપરાશ માટે ડુંગળી જોઈએ અને જો સંગ્રહ થાય તો જ એ દરમિયાન ડુંગળી મળી શકે। ડુંગળીના ઉત્પાદનમાં ભાવનગર જિલ્લો નાસિક પછી દેશમાં બીજા નંબર પર છે। ભાવનગરના બહુવા, તળાજા, ઘોઘા સહિતના વિસ્તારોમાં અંદાજે 20,000થી પણ વધુ હેક્ટર જમીનમાં ડુંગળીનું વાવેતર થાય છે। આ માલ દર વર્ષે નવેમ્બર મહિનાથી બજારમાં આવવાનું શરૂ થાય છે, જો કે ફેબ્રુઆરી સુધીમાં ડુંગળીની ધૂમ આવકને પગલે ભાવ તળિયે બેસી જતા હોય છે। ત્યારબાદ ખેડૂતો અને વેપારીઓ મે મહિનાથી ડુંગળીનો સંગ્રહ કરતા હોય છે। આ વખતે મહુવા પંથકમાં જ 4 લાખ ગુણી ડુંગળીનો સંગ્રહ થયો હોવાનું માનવામાં આવે છે। મે મહિનામાં દેશમાં ડુંગળીનો સંગ્રહ થાય અને સંગ્રહ થયેલી ડુંગળી મે મહિના બાદ પૂરા ચોમાસા દરમિયાન નીકળે। આ વર્ષે જે કંઈ સંગ્રહ થયો છે એમાં જે ક્વોલિટી આવી છે એ મહારાષ્ટ્ર, એમપી અને રાજસ્થાનમાં વરસાદ, ગરમીને લઈને, માવઠાને લઈને જે નુકસાન થયું એટલે ક્વોલિટી નબળી પડી ગઈ અને નબળી ક્વોલિટી સંગ્રહમાં આવતા એ ટકે એવી નથી, અત્યારે ફેંકાય છે માર્કેટમાં। આને કારણે સારી ક્વોલિટીને અત્યારે સંગ્રહમાં અછત છે। ભૂતકાળમાં ડુંગળીના વધેલા ભાવોએ સરકારને પણ ઘર ભેગા કરી દીધી હતી, ત્યારે હવે સંગ્રહખોરોની ખેર નથી એવું કહી સરકારે શસ્ત્ર ઉગામ્યું છે। સરકારની આ ગર્ભિત ધમકી છતાં ડુંગળી ખાનારાઓનો ઘો કાઢે તે નક્કી છે। નીતિન સોની, વીટીવી, મહુવા, ભાવનગર।